Welcome, students of standard 10th. How are you? મજામાં છો બધાય? ગ્રામરની અંદર આપણે ફંક્શનલ ગ્રામર તમે જાણો છો એ રીતે સ્ટાર્ટ કરી દીધું છે, અને એમાં પણ બે ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ટોપિક કમ્પ્લીટ કર્યો એનું નામ હતું રિઝલ્ટ. તો હવે એની અંદર આગળ વધીએ છીએ. ફરીથી યાદ કરાવી દઉં, ફંક્શનલ ગ્રામર 9 માર્કનું વેઇટેજ ટોટલ બોર્ડની પરીક્ષામાં, અને એની અંદર આપણે આજે થર્ડ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ટોપિક નંબર 3, જેનું નામ છે સપોઝિશન. ફાઇન, હવે સપોઝિશનમાં બે શબ્દ છે, સપોઝ અને ઇશન. તો સપોઝને આપણે જોઈએ. સપોઝ મતલબ ધારણા કરવી. આપણે જનરલી એવું કહેતા હોઈએ ને કે ધારો કે આમ થાય તો, સપોઝ ઇટ વિલ હેપન, કદાચ આવું થાય તો, ધારો કે આમ થાય તો, ધારો કે તમે પક્ષી હો તો, ધારો કે હું પ્રધાનમંત્રી હોઉં તો, ધારો કે હું મૂવીનો કોઈ એક્ટર હોઉં તો. આ બધી આપણી ધારણાઓ હોય. તો આ ધારણાઓને ઇંગ્લિશમાં લખવા માટે ગ્રામરનો જે ટોપિક ઉપયોગ થાય છે એનું નામ છે સપોઝિશન. સપોઝિશનનું મિનિંગ થશે ધારણા કરવી. કોઈ વ્યક્તિ જે નથી એ વિચારવું. જેમ કે ધારો કે હું વિરાટ કોહલી હોઉં તો, આવું આપણે વિચારીએ, તો એનો મતલબ એવો થયો કે તમે વિરાટ કોહલી નથી, પણ તમે વિચારો છો કે તમે વિરાટ કોહલી હો તો. તો આ આપણી ધારણા છે. ફાઇન, તો આ ધારણાને કહેવાય છે સપોઝિશન. હવે સપોઝિશન માટે ઇંગ્લિશ ગ્રામરમાં, ફંક્શનલ ગ્રામરમાં ખાસ કરીને, આ ટોપિક 1 માર્કના વેઇટેજમાં હંમેશા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ટોપિક એકદમ સિમ્પલ છે, એકદમ સહેલો છે. હા, કીવર્ડની વાત કરીએ તો અહીંયા 2 જ કીવર્ડ છે, એઝ ઇફ અને એઝ ધો. પણ એમાંય એઝ ધો કરતાં સૌથી વધારે વપરાય છે એઝ ઇફ. હા, એઝ ઇફને આપણે ધ્યાનથી જોશું, એઝ ધોનું ફોર્મેટ પણ જોશું, ફોર્મેટથી એને જોઈ લેશું. પણ ખાસ તમને મિનિંગ સમજાઈ જવો જોઈએ કે ધારણા કરવા માટે વપરાતો શબ્દ એટલે કે સપોઝિશન. તો એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન પણ આને કહેવામાં આવે છે. અને 1 માર્કના વેઇટેજમાં મેં તમને કીધું એમ ફંક્શનલ ગ્રામરમાં 100% પૂછાશે જ. વેરી ઇઝીએસ્ટ ટોપિક. હા, આના માટે એવું પણ કહેવાય છે કે આ ગ્રામરનો અપવાદ છે. કેમ અપવાદ, એ તમને સમજાવું. જનરલી આપણે આવું વિચાર્યું હોય ને, અને આપણે અત્યાર સુધી ગ્રામરમાં એવું જ જોયું હોય 1 થી 10 ધોરણની અંદર કે એક વચન નામ સાથે એક વચન શબ્દ વપરાય. એટલે કે એમિઝારવાળી વાત કરું છું કે હી સી ઇટ હોય તો ઇઝ જ આવે, આઈ હોય તો એમ જ આવે, યુ કે ધે કે વી હોય બહુવચન તો આર જ આવે. આવું આપણે જોયું હોય. પણ આજે આ ટોપિકમાં તમે જોશો ને એ આ ફોર્મેટ આનું સાવ અલગ છે. આમાં એક વચન હોય કે બહુવચન હોય, કોઈ પણની સાથે હંમેશા એક જ શબ્દ વપરાશે, એન્ડ ધેટ વર્ડ ઇઝ વેર. એ શબ્દનું નામ છે વેર, WERE વેર, એટલે કે બહુવચનવાળું વેર. એટલે આરની બદલે વેર, WERE વોઝવેર વાળું વેર. પણ હા, આનું ફોર્મેટ છે એટલે એમાં આપણે કોઈ ફેરફાર કરી શકશું નહીં. હંમેશા માટે કોઈ પણ કર્તાની પાછળ વેર મૂકી દો એટલે એ ટોપિક બની ગયો સપોઝિશન. એટલે જ મેં કીધું હતું આ ટોપિકને કહેવાય છે ગ્રામરનો અપવાદ. તો જોઈએ હવે એને ડિટેલમાં. ખાસ એનું મિનિંગ સમજાઈ ગયું હશે. સપોઝ કરવું એટલે ધારણા કરવી. તમે આગળ ઉપર કોલેજીસની અંદર સ્ટડી કરશો તો એમાં તમારે એસે રાઇટિંગ, નિબંધ લખવાના આવશે ઇંગ્લિશમાં. એમાં ઘણી વાર આવા ટાઇટલ પણ હોય છે કે ઇફ આઈ વર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, જો હું ભારતનો પ્રધાનમંત્રી હોઉં તો. એ ધારણાના આધારે તમારે આખો નિબંધ લખવાનો હોય, પણ એનું જે ટાઇટલ હું બોલ્યો કે ઇફ આઈ વર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ઇફ આઈ વરનો મતલબ થશે એઝ ઇફ આઈ વર, અને એ ટોપિક છે સપોઝિશન. તો પ્રેક્ટિકલ પણ આ ઉપયોગ થાય છે, અને ગ્રામેટિકલી તો આપણા માટે 1 માર્કનું મહત્ત્વ છે જ. તો હવે ટાઈમ બગાડ્યા વગર ટોપિક 3ને સ્ટાર્ટ કરી દઈએ, સપોઝિશન. તો ટોપિક નંબર 3, સપોઝિશન એટલે કે ધારણા કરવી. કીવર્ડ મેં તમને કીધા એ રીતે 2 જ કીવર્ડ છે, એઝ ઇફ એઝ ધો. એમાં પણ આનો ઉપયોગ અત્યારે ઇંગ્લિશની અંદર થતો નથી, પણ તમને યાદ રહીએ એટલા માટે એનું નામ પણ આપેલું છે વધારાનું. એઝ ઇફ હોય કે એઝ ધો, બંનેનું ગુજરાતી એક જ થાય છે, અને ગુજરાતી છે જાણે કે. કોઈ વ્યક્તિ એવો દેખાવ કરે છે જાણે કે આમ હોય, જે વાસ્તવમાં ખરેખર છે નહીં, પણ એવો દેખાવ કરે છે માત્ર. ફાઇન, નોટ્સ જોઈ લઈએ ફરીથી સપોઝિશનની અંદર, એની નોટ્સ જોઈ લઈએ.
નંબર વન, ઉપરોક્ત ટોપિક બોર્ડ પરીક્ષામાં એક માર્કમાં પૂછાયો જ છે, એટલે ફરજિયાત પૂછાય છે, બરાબર, આનો કોઈ ઓપ્શન નથી આ ટોપિકનો. નંબર ટુ, આ ટોપિક ગ્રામરનો અપવાદ છે. આ ટોપિક ગ્રામરનો શું છે? અપવાદ છે. સપોઝિશન, જેનું બીજું નામ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન પણ છે. ત્રીજું, આ ટોપિકમાં કોઈ પણ કરતા પછી હંમેશા વેર આવે છે અથવા તો વેર મૂકવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ નોટ્સ છે, કીવર્ડ્સ છે, ટોપિકનું નામ, એ તમે તમારી ક્લાસવર્કની અંદર ખાસ નોટ ડાઉન કરજો છોકરાઓ, કેમ કે આ બહુ આઈએમપી છે. આ બધી જ વસ્તુઓ તમને બોર્ડની પરીક્ષા વખતે ફરીથી રિવિઝન કરવામાં મદદ કરશે અને આપણે એને સ્કૂલ રીઓપન થાય ત્યારે ચેક પણ કરશું. તો ફોર્મેટ આ રીતનું છે, વધારાના શબ્દો જે આગળ આપેલા હોય, વાક્ય જે આપેલું હોય, પછી એઝ ઇફ. અચ્છા, એઝ ઇફ કોની જગ્યાએ મૂકવું એ કહી દઉં અહીંયા, કે એઝ ઇફ તમે જે મૂકશો ને એની જગ્યાએ પ્રશ્નમાં તમને લાઇક આપેલું હશે. લાઇક એટલે ની જેમ, આ કાઢી નાખવું અને એની જગ્યાએ મૂકવું એઝ ઇફ અથવા તો એઝ ધો. પછી કોઈ પણ કરતાં મૂકવું, કોઈ પણ કરતાં એટલે વાક્યમાં હશે જ. છોકરાનું નામ હોય તો હી, છોકરીનું નામ હોય તો સી, કોઈ વસ્તુ હોય તો ઇટ, કોઈ પણ કરતાં આઈ, વી, કોઈ પણ નામ આપેલું હોય ચાલે. કોઈ પણ કરતાં પણ ખાસ યાદ આટલું જ રાખવાનું છે આ ટોપિકમાં, કે દરેક કરતાં એકવચન હોય કે બહુવચન હોય, એના નામની પાછળ એક જ શબ્દ લાગશે, WERE, વેર, સ્પેલિંગ સાથે યાદ રાખવું. આટલું જ ફોર્મેટ છે. એઝ ઇફની સાથે હંમેશા વેર. કરતાં કોઈ પણ આપ્યો હોય, એક વચન હોય તોય ભલે, બહુ વચન હોય તો પણ ભલે, એનાથી કોઈ ફેરફાર આવશે નહીં. હવે એને વધારે ક્લિયર અને વધારે સારી રીતે સમજવા માટે તમારા માટે મેં મૂક્યા છે અહીંયા સમ ઓફ ધી એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ નંબર વન, હી સ્પીક્સ, એ વ્યક્તિ બોલે છે. એઝ ઇફ, હવે જોજો અહીંયા ફોર્મેટ પ્રમાણે મેં શબ્દો નીચે લખ્યા છે એટલે તમને સમજાય. એઝ ઇફ કોઈ પણ કરતાં અહીંયા કરતા છે હી, જેમ આગળ આપ્યું હતું હી, એ જ કરતાં અહીંયા ફરીથી રિપીટ, હી વેર અમિતાભ બચ્ચન. તો હી સ્પીક્સ એઝ ઇફ હી વેર અમિતાભ બચ્ચન. ગુજરાતીયાનું આવું થશે કે તે વ્યક્તિ એવી રીતે બોલે છે જાણે કે, એઝ ઇફ મતલબ જાણે કે, જાણે કે તે અમિતાભ બચ્ચન હોય. ખરેખર અમિતાભ બચ્ચન છે નહીં, પણ એની જેમ બોલે છે, સપોઝ કરે છે, ધારણા કરે છે કે જાણે કે અમિતાભ બચ્ચન હોય. બીજું વાક્ય છે, મીના સિંગ્સ એઝ ઇફ સી વેર લતાજી. મીના ગીત ગાય છે એવી રીતે જાણે કે તેણી લતાજી, લતા મંગેશકર હોય. ત્રીજું વાક્ય મેં આપ્યું છે, ઇટ લુક્ડ એઝ ઇફ. ઇટ લુક્ડનો મતલબ થશે એવું દેખાય છે, એવું લાગે છે. ઘણી વખત આપણે કોઈ બાબતને જોઈને કહેતા હોય ને કે યા આ બાબતમાં એવું લાગે છે, આ બાબતમાં મારું એવું માનવું છે, આવું આપણે બોલતા હોય, એને ઇંગ્લિશમાં આ રીતે લખાશે, ઇટ લુક્ડ એવું લાગે છે. ઇટ લુક્ડ એઝ ઇફ જાણે કે, ઇટ વેર ગોઈંગ ટુ રેઇન જાણે કે વરસાદ આવશે. જો અહીંયા ભવિષ્યકાળ કે ભૂતકાળ કે વર્તમાનકાળ એક પણ કાળને આપણે ધ્યાનમાં લેવાનું આવશે નહીં. નકર કોઈને એમ થાય કે સર તમે અહીંયા ભવિષ્ય બોલો છો કે જાણે કે વરસાદ આવશે, બરાબર ને, અને લખો છો તમે વેર. એવું એટલા માટે દોસ્ત કે આ ટોપિક અપવાદ છે એવું અહીંયા મેં પહેલાં તમને નોટમાં સમજાવ્યું, જે તમે નોટ ડાઉન કરી લીધું હશે તમારી બુકમાં. અને બીજા નંબરે મેં કીધું કે એઝિપ્ટની સાથે હંમેશા વેર આવશે, મતલબ ભવિષ્યકાળ કે ભૂતકાળ કાંઈ આપણે જોવાનું આવશે નહીં. માત્ર તમારે આટલું યાદ રાખવાનું, શોર્ટ એન્ડ સ્વીટ, એઝ ઇફ સાથે વેર. તો ઇટ લુક્ડ એઝ ઇફ ઇટ વેર ગોઈંગ ટુ રેઇન, એવું લાગે છે કે જાણે વરસાદ આવશે. તો આ દરેક વાક્યમાં તમે જોયું, ક્યાંય કરતા હી હતો, ક્યાંય શી હતો કે ક્યાંય ઇટ હતું, પણ દરેકમાં એની પાછળ તો આવે છે એક જ શબ્દ અને જેનું નામ છે વેર, બરાબર છે. તો હવે અહીંયા નોટ્સ કમ્પ્લીટ થઈ, એક્ઝામ્પલ પણ તમે જોઈ લીધા, કીવર્ડ એ તમે સ્ટડી કરી લીધા, ટોપિક સ્ટાર્ટ કરી દીધો આપણે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન, જેને શોર્ટમાં ફંક્શનલ ગ્રામરમાં સપોઝિશન પણ ખાલી કહેવાય છે. હવે વાત છે એના હોમવર્કની, તમને હું એક્ઝામ્પલ એના વાક્ય આપી દઉં જે તમારે હોમવર્કમાં બનાવવાના રહેશે. એક્ઝામ્પલને ખાસ ધ્યાનથી જોજો. એક્ઝામ્પલ છે અમારા હોમવર્કના, રાહુલ પ્લેઇડ લાઇક સચિન. હવે જો મેં તમને કીધું એવી રીતે તમારા લાઇક શબ્દને ધ્યાનમાં લેવાનો છે અને એને કેન્સલ કરી ત્યાં મૂકવાનું છે એઝ ઇફ. બાકી જે તમે ફોર્મેટ જોયું એ ફોર્મેટ પ્રમાણે વાક્ય બનાવવાનું રહેશે.
રાહુલ પ્લેઇડ એઝ ઇફ, પછીનું જે રીતે ફોર્મેટ છે એ રીતે ક્યાં વેર મૂકવું, ક્યાં વાક્ય ક્યાં કરતા મૂકવું એ તમે જોઈ લીધું ફોર્મેટમાં. ફાઇન, તો આ એક્ઝામ્પલ હું બોલી જાઉં છું બધા જ, અને તમે એને નોટ ડાઉન પણ કરી લેજો. વિડીયોની વખતે તમે વચ્ચેથી સ્ક્રીનશોટ પણ લઈ શકો. રાહુલ પ્લેઇડ લાઇક સચિન, રાહુલ સચિનની જેમ રમે છે, એ ખરેખર સચિન નથી. મોહન વર્કડ હાર્ડ લાઇક અંબાણી, મોહન હાર્ડવર્ક કરે છે કોની જેમ, તો કે અંબાણીની જેમ. રેહાન મેડ ન્યૂ સોંગ્સ લાઇક એ આર રહેમાન, રેહાન મેડ ન્યૂ સોંગ્સ લાઇક એ આર રહેમાન. રેહાન નવા સોંગ્સ એવી રીતે બનાવે છે જાણે કે પોતે કોણ હોય, તો કે એ આર રહેમાન હોય. હી બિહેવડ લાઇક ગાંધીજી, એવી રીતે બિહેવ કરે છે, બિહેવ કરવું એટલે વર્તન કરવું, એવી રીતે વર્તન કર્યું એણે જાણે કે ગાંધીજી હોય. અને લાસ્ટ વાક્ય છે શ્રેયા કુક્ડ લાઇક માસ્ટર શેફ, શ્રેયા એવી રીતે કુકિંગ કરે છે કે જાણે કે તેણી માસ્ટર શેફ હોય. તો આ થયા તમારા એક્ઝામ્પલ, તમારા હોમવર્કના વાક્ય 5. આ વાક્યને છોકરાઓ તમારે દરેકને એઝ ઇફની અંદર બનાવવાના છે, અને શક્ય હોય તો દરેકમાં એક એક વાક્ય વધારાની પ્રેક્ટિસ થશે એવું તમે એઝ ધોવાળું પણ બનાવજો. ફેર કાંઈ નહીં પડે, ફોર્મેટ એક સરખું રહેશે, ખાલી શબ્દ બદલશે એઝ ઇફની જગ્યાએ એઝ ધો. અને હા, આ 5 વાક્ય મેં તમને આપ્યા છે બુકની અંદર. આ સિવાયના વધારાના 5 સેન્ટન્સીસ તમારે તમારી રીતે તમારી રૂટીન લાઈફમાંથી, તમારા આજુબાજુમાંથી, તમારે જે વ્યક્તિનું નામ ઉપયોગ કરવું હોય એ કરીને વધારાના 5 સેન્ટન્સ તમારે બનાવવાના છે આના પ્લસમાં. આ તો બનાવવાના જ છે, આ સિવાયના બીજા 5 કે જેમાં તમે ડાયરેક્ટ એઝ ઇફવાળા વાક્ય બનાવશો તો પણ મને વાંધો નથી, અને આની જેમ પહેલાં લાઇકવાળું એક્ઝામ્પલ ને પછી એનું એઝ ઇફ બનાવો તો પણ ચાલશે. પણ ટોટલ તમારી બુકમાં અહીંયા બનશે વાક્ય 10, જે ટોપિકનું નામ રહેશે સપોઝિશન. અને આ છે આપણો ટોપિક નંબર 3. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોઈ નવા ટોપિકની સાથે મળીશું. ફંક્શનલ ગ્રામર જ આપણું કન્ટિન્યુ છે, કંટાળતા નહીં, કેમ કે ગ્રામર છે અને 9 માર્કનું વેટેજ છે, એટલે બહુ પાસિંગ માર્કમાં હેલ્પફુલ થાય અને પર્સન્ટેજમાં પણ હેલ્પફુલ થાય. એટલે ખાસ ધ્યાનથી તમારે નેક્સ્ટ લેક્ચરને પણ આવી જ રીતે સ્ટડી કરવાનો છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયોની સાથે, નવા ટોપિકની સાથે. ટિલ ધેન ડૂ યોર વર્ક, ડૂ ઇટ પ્રોપરલી, સ્ટે એટ હોમ, ગુડ બાય.